નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય વિજ્ઞાન પાઠ નંબર 5 એસિડ બેઝ અને ક્ષાર જેમાં મિત્રો આપણે આગળ વધુ અભ્યાસ કરી. તો મિત્રો, ગયા ભાગની અંદર આપણે તટસ્થીકરણની પ્રક્રિયા જોઈ ગયા હતા, જેમાં આપણે શું કામ કર્યું હતું, તો કે એક સૂચકનો ઉપયોગ કર્યો હતો ફિનોલ ફથેરિન અને એનો એસિડ ઉપર કોઈ જ અસર થતી નથી. જ્યારે બેઝ પદાર્થ ઉમેરવામાં આવ્યો ત્યારે શું થયું મિત્રો, તો કે આછા ગુલાબી રંગમાં પરિવર્તન પામ્યું. હા, થોડો વધારે પડતો ઉમેરવામાં આવ્યો તો એ રંગ ગાયબ પણ થઈ ગયો. મિત્રો, એનો મતલબ શું કે આપણે એસિડ વધારે લીધું હતું, જો એના એક પ્રમાણમાં બેઝ ઉમેરવામાં આવે તો એ રંગ ગાયબ થઈને મિત્રો પાણીના રંગમાં ફેરવાયા હતા. યાદ છે મિત્રો, પાણી રંગ થઈ ગયો હતો, પાણી એટલે કે રંગવિહીન, અને નીચે પાવડર જેવો કે ક્ષાર ભેગો થયો હતો. તો મિત્રો, જ્યારે એસિડ અને એટલા એટલા પ્રમાણમાં બેઝ ઉમેરવામાં આવે છે ત્યારે આપણને પાણી અને ક્ષાર મળે છે. શું મળે છે મિત્રો? પાણી અને ક્ષાર. આ રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈ ગયા. અને મિત્રો, પાણી એ શું છે, તો કે તટસ્થ ઘટક છે. પાણી એ એસિડ પણ નથી કે બેઝ પણ નથી, અહીં તટસ્થ ઘટક છે. એટલે એનો મતલબ શું મિત્રો, કે આપણે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા કરાવી તો આપણને તટસ્થ ઘટક મળ્યો. એટલે પ્રક્રિયાને મિત્રો તટસ્થીકરણની ઘટના કહીએ છીએ, તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય છે. બરાબર ને મિત્રો? તો મિત્રો, આવી પ્રક્રિયાઓ તો આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી જોવા મળે છે. તમને ખ્યાલ છે, તમે ક્યારે આવું વિચાર્યું કે આપણા જીવનમાં કેવી રીતે આ પ્રક્રિયાઓનો ઉપયોગ થાય છે? તો મિત્રો, જોઈએ કે રોજિંદા જીવનમાં આપણે આ પ્રક્રિયાનો ઉપયોગ કેવી રીતે થતો હોય છે. તો મિત્રો, પહેલો છે અપચો, જે તમારી પુસ્તકમાં પાના નંબર 55 પર આપેલું છે. મિત્રો, ધ્યાન આપજો. અપચો મિત્રો, આપણે ભણી ગયા કે પાચન ક્રિયાની અંદર જ્યારે જઠરમાં પ્રોટીનનું અંશતઃ પાચન થાય છે ને, એ સમયે એક એસિડ ઉત્પન્ન થાય છે અને એ એસિડ ખોરાકને વલોવે છે. યાદ છે મિત્રો? જઠરે ખોરાક, જઠરની અંદર ખોરાક વલોવાય છે અને વલોવાતા એ ખોરાકનું અંશતઃ પાચન થાય છે. કોના દ્વારા? તો અંદર જે એસિડ ઉત્પન્ન થાય છે એના દ્વારા. મિત્રો, એસિડ કયું છે? આપણે ભણી ગયા કે એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ છે, HCl જેને કહીએ છીએ, હાઇડ્રોક્લોરિક એસિડ. મિત્રો, આ એસિડ જો માપમાં ઉત્પન્ન થાય ને તો ખોરાકના પાચન માટે સારું, પરંતુ જો એ વધારે પડતું ઉત્પન્ન થાય તો ખોરાકનું પાચન બરાબર થાય નહીં અને માટે આપણને અપચો થાય છે. તો મિત્રો, ખોરાકનું પાચન બરાબર ન થાય એનો મતલબ કે અહીંયા વધારે પડતો એસિડ ઉદ્ભવે છે. અને મિત્રો, વધારે પડતો એસિડ એ આપણને ખુદને નુકસાનકારક છે. તો એ એસિડને સરખું કરવા માટે, મતલબ કે એને માપનો કરવા માટે મારે અંદર કોઈ બેઝિક પદાર્થ ઉમેરવો પડે, જેથી કરીને એ એસિડને ઘટાડીને બેઝ ઉમેરીને તટસ્થ બનાવે. શું કરે? તટસ્થ બનાવે, એટલે કે એસિડ અને બેઝનું પ્રમાણ સરખું કરી દે. બરાબર મિત્રો? તો કેવું બેઝ ઉમેરવામાં આવે છે? તો મિત્રો, આપણને ખ્યાલ છે કે આપણે જ્યારે અપચો થાય એટલે શરીરની અંદર કે આ એસિડ વધારે પડતું ઉત્પન્ન થાય, એટલે એસિડિટી આપણે કહીએ છીએ, અંદર જલન થતી હોય છે, ભળતું હોય છે. બરાબર ને? જેને એસિડિટી કહીએ છીએ. તો આ એસિડિટીમાં આપણે ઇનો છે, સોડા છે, આવું પીતા હોઈએ છીએ. તો મિત્રો, એમાં એક મિલ્ક ઓફ મેગ્નેશિયા આપણ એક બેઝ પદાર્થ છે. મિત્રો, આપણને ખબર છે કે ખાવાનું સોડા, બેકિંગ સોડા એ બેઝ પદાર્થ છે, જેની જેમ જે પદાર્થ આપણને ઇનો તથા સોડાની અંદર આવતો હોય છે એ ખાવાનો સોડા. તો મિત્રો, એ સોડા આપણા શરીરની અંદર જે વધારે પડતો એસિડ ઉત્પન્ન થયો છે ને, એ એસિડને બેસાડી દેશે અને તટસ્થ સ્વરૂપમાં એને ફેરવી દેશે. તો જો મિત્રો, જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ વધારે પડતું ઉત્પન્ન થાય છે ત્યારે મિલ્ક ઓફ મેગ્નેશિયા, જેની અંદર મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે, જે આ વધારે પડતા એસિડ ઉપર પ્રક્રિયા કરીને બંનેને સરખું બનાવી દે છે અને શું બને છે? તટસ્થ બને છે. એટલે થાય મિત્રો, એસિડ પ્લસ બેઝ બરાબર તટસ્થ. એટલે અહીંયા પણ તટસ્થીકરણની ઘટના જોવા મળે છે. ચલો મિત્રો, આગળ જોઈએ કીડીનો કરડવો, બીજો નંબર. તમે કહેશો કીડીના કરડવામાં આમાં શું હોય?
શું કરવું પડે તો કે એસિડ ને વિરુદ્ધ શું છે બેઝ બેઝ પદાર્થ નો ઉમેરો કરવો પડે એટલે કે આપણને મિત્રો ખણ આવતી હોય છે અને આપણે ચાવી દ્વારા કેવી રીતે ખણતા હોઈએ છે કેટલું સારું લાગે જ્યારે આપણે ચાવી થી ખણતા હોઈએ છે ના મજા આવે તો મિત્રો એની અંદર શું રહેલું હોય છે ઝીંક કાર્બોનેટ શું રહેલું હોય છે મિત્રો ઝીંક કાર્બોનેટ રહેલું હોય છે કે જે એ એસિડ ઉપર રાહત આપે છે આપણને ગમે છે એટલે એ એસિડ અને એનો બેઝ મિત્રો મેં તમને ચાવીની વાત કરી એમાં સાથે સાથે બેકિંગ સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એને ઘસવામાં આવે તો પણ આપણને સારું લાગે છે અથવા ક્લેમાઇન આ પણ એક બેઝ છે જેમાં ઝીંક કાર્બોનેટ રહેલો હોય છે એટલે કિડનીનો કરડવો કિડનીનો ડંખ છે એનો ફોર્મિક એસિડ અને એને દૂર કરવા માટે આપણે એને વિરુદ્ધ ઘટક એનો બેઝ ઉમેરવામાં આવે જેથી કરીને એ એસિડમાં બેઝ ઉમેરો એટલે શું થાય તટસ્થીકરણની પ્રક્રિયા થાય એટલે અહીં પણ મિત્રો આપણે તટસ્થીકરણની પ્રક્રિયા જોવા મળે છે ચલો આગળ જોઈએ મિત્રો જમીનની માવજત તમે કહો જમીનની માવજતમાં તટસ્થીકરણની ઘટના હા મિત્રો આપણને ખ્યાલ છે કે જમીનની માવજતમાં જમીનને ફળદ્રુપ બનાવવા માટે આપણે ઘણા બધા પ્રકારના રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આ રાસાયણિક ખાતરો છે મિત્રો જો એનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો જમીનની અંદર એસિડિકતા વધારે છે જમીનમાં એસિડિકતા મિત્રો વધારે છે અને વધુ પડતી એસિડિક જમીન એ પાક માટે નુકસાનકારક છે એટલે જ્યારે જમીન વધુ પડતી એસિડિક હોય ને તો એની અંદર મિત્રો અમુક બેઝ પદાર્થો ઉમેરવા પડે જેથી કરીને એ એસિડિકતાને માપમાં કરી દે એસિડિકતાને ઘટાડી દે એટલે એમાં બેઝિક પદાર્થો મિત્રો કયા કયા જો ક્વિક લાઇન સ્લેકર્ડ લાઇન જેની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ રહેલો છે આ બેઝિક પદાર્થો છે જે જમીનની એસિડિકતાને ઘટાડશે અને તટસ્થ બનાવશે મિત્રો આ નામ યાદ રાખવાના છે ક્વિક લાઇન સ્લેકર્ડ લાઇન જેમાં કેલ્શિયમ ઓક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ રહેલો છે જે બેઝિક પદાર્થો છે અને જે જમીનની એસિડિકતાને ઘટાડશે અને જમીન તટસ્થ બનાવશે મિત્રો એવી જ રીતે જો જમીન વધુ પડતી બેઝિક હોય તો શું કરવું તો એની અંદર અમુક એસિડિક પદાર્થ ઉમેરવા પડે જેમ કે રાસાયણિક ખાતરો આપણે આગળ જોયું કે રાસાયણિક ખાતરોના વધુ પડતા વપરાશને લીધે જ જમીન એસિડિક બને છે તો જો જમીન વધુ પડતી બેઝિક હશે તો આપણે રાસાયણિક પદાર્થોનો ઉમેરો કરીએ તો એ જમીનની બેઝિકતામાં ઘટાડો કરશે અને એસિડ અને બેઝ બંને માપનું પ્રમાણસર અંદર થશે અને જમીનને તટસ્થ બનાવશે અને એવી રીતે જમીનની ફળદ્રુપતા પણ સારી થશે એટલે એમાં જમીનની તટસ્થતા જળવાઈ રહે છે એટલે એવા જૈવિક પદાર્થો ઉમેરવામાં આવે એટલે કે રાસાયણિક પદાર્થો તો જમીનની માવજતમાં પણ આવી તટસ્થીકરણની ઘટના જોવા મળે છે ચલો મિત્રો આગળ છેલ્લો જોઈએ ફેક્ટરી વેસ્ટ મિત્રો ફેક્ટરી વેસ્ટ એટલે કે કારખાનાઓમાંથી નીકળતો કચરો કારખાનાઓના કામકાજ દ્વારા જે કચરો બહાર નીકળે છે એ કચરો મિત્રો આપણને ખ્યાલ હતો પાણીમાં કેવી રીતે વેવડાઈ દેવામાં આવે છે મિત્રો કારખાનાનો કચરો છે ને એ મોટા ભાગે એસિડિક પદાર્થ હોય છે કેવા હોય છે એસિડિક પદાર્થો અને જો આવા પદાર્થોને પાણીમાં નાખી દેવામાં આવે તો શું થાય તો મિત્રો એ પાણીમાં નાખતા પાણી પણ એસિડિક બનશે અને જો પાણી એસિડિક બનશે તો એની અંદરના જે જીવો છે સજીવો છે મિત્રો એને નુકસાન પહોંચશે લાગ આવે તો એ નાશ પણ પામે કે મૃત્યુ પણ પામી શકે તો મિત્રો શું કરવું તો જે એસિડિક પદાર્થો છે એની અંદર એના પ્રમાણના બેઝિક પદાર્થો ઉમેરો અને બંનેને ભેગા કરીને તટસ્થ બનાવી દો અને પછી એ કચરાને બહાર નાખો તો આવી રીતે મિત્રો એ કચરાને તટસ્થ બનાવીને પછી એનો નિકાલ કરવામાં આવે છે તો અહીંયા પણ આ તટસ્થીકરણની ઘટનાનો ઉપયોગ થાય છે એ મિત્રો તટસ્થીકરણની જે પ્રક્રિયા છે ને એ ફક્ત આવી રીતે જ નહીં પરંતુ આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી જગ્યાએ આ પ્રક્રિયાનો ઉપયોગ થતો હોય છે જાણે અજાણે પણ આપણે એ સમજી શકતા નથી પણ હવે આપણે જાણીએ છીએ એટલે હવે આપણને ખબર પડે કે કેવી રીતે થાય છે બરાબર મિત્રો તો આની સાથે સાથે આપણો પાઠ નંબર 5 એસિડ બેઝ અને ક્ષાર અહીંયા પૂરો થાય છે તો મિત્રો આના મોટા પ્રશ્નો જે એસાઇનમેન્ટમાં આપેલા છે તમારી નોટમાં લખવાના છે જ્યારે નાના નાના જે પ્રશ્નો છે ખાલી જગ્યા ખરા ખોટા એ બધું મિત્રો તમારા સાથે પોતેમાં લખવાનું છે તો મિત્રો અહીંયા પાઠ પૂરો કરીએ છીએ વધુ અભ્યાસ આપણે આગળ ભાગમાં કરીએ